વાપીમાં માત્ર 90 રૂપિયાની બાળકો માટે ઘડિયાળ ખરીદી બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં શું પરિણામ આવ્યું? ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસીબેન તેના 2 બાળકો અને પત્ની સાથે રહેતો હતો. એક કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 7 વર્ષ પહેલાં તુલસીબેન અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને બંને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત, મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરી અને ગુજરાન ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે રહેતા હતા. તુલસીએ કંપનીમાં કામ કરતો હતો, જોકે માથાભર પત્ની અવારનવાર નજીક બાબતે પણ પતિ સાથે ઝઘડો કરતી હતી. આથી પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ થતી હતી. આ ઘટના શા માટે બની તે પણ ખૂબ ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. 3 દિવસ અગાઉ તુલસીએ ઓનલાઈન ફ્લિપકાર્ટ શોપિંગ એપ પર માત્ર 90 રૂપિયાની બાળકો માટેની 2 ઘડિયાળો જોઈ આથી તેણે 90માં બાળકો માટે ઘડિયાળનો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરનું પાર્સલ ઘરે આવ્યા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ આ મામલે પતિ સાથે 3 દિવસ સુધી ઝઘડો કર્યો હતો. જોકે મામલો ત્યાં ન અટકતા આવેશમાં આવી પતિએ પત્નીનું ગળો દબાવી હત્યા નિપજાવી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું કહેવામાં ફ્લિપકાર્ટ નામની શોપિંગ એપ પર ઓનલાઈન ખરીદી કરવા મામલે બંને વચ્ચે થયેલ બબાલનો કરુણ અંજામ આવ્યો અને બંને વચ્ચે થયેલ બબાલ હત્યા સુધી પહોંચી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી કે પત્નીની હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહને ઘરમાં જ રાખી અને બાણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોએ ખવડાવી જાતે જ બાળકોને સાથે લઈને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. હાજર થઈ પોલીસ સમક્ષ ગુનો કબૂલ કર્યો હતો. ડુંગરા પોલીસે આરોપી પતિ તુલસીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે માત્ર 90 રૂપિયાની ઘડિયાળની ખરીદી બાબતે વિવાદ એટલો વધી ગયો કે 7 વર્ષનો પ્રેમ અને બાળકોનું ભવિષ્ય પણ વિસરાઈ ગયું. નાનકડા ગુસ્સામાં બિંદ પરિવારનો મોડો વિખેરાઈ ગયો હતો. હવે આ બબાલમાં પત્ની નીતાનું મોત થયું છે, જ્યારે પતિ હવે પત્નીના હત્યાના ગુનામાં જેલ હવાલે થઈ રહ્યો છે. આથી 2 માસૂમ બાળકોના ભવિષ્ય અંધકારમય બન્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.